ફરી એકવાર ઈસુ શિષ્યોને ગાલિલના સરોવર પાસે મળ્યા. તે આ રીતે બન્યો. સિમોન પીતર, થોમા જે દિદીમાસ કહેવાતો હતો, તે ગાલિલના કાના ગામનો નથાનિયલ, યુહાનનો ભાઈ યાકુબ અને બીજા બે શિષ્યો ત્યાં હતા. સિમોન પીતરે બીજા શિષ્યોને કહ્યું, હું માછલા મારવા જાઉં છું. અમે પણ તારી સાથે આવીએ છીએ, એમ બીજા શિષ્યોએ કહ્યું. તેઓ ગયા અને આખી રાત મહેનત કરી, પણ તેમના હાથમાં કાંઈ આવ્યું નહીં. વહેલી સવારે એક માણસને કિનારે ઊભો રહેલો જોયો અને તેઓ તેને ઓળખી શક્યા નહીં. તેણે બૂમ પાડી, છોકરાઓ, તમારી પાસે કંઈ ખાવાનું છે? નથી. ઓડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને મળશે. તેઓએ એ પ્રમાણે કર્યું અને એટલી બધી માછલીઓ પકડાઈ કે ભારે વજનને લીધે તેઓ જાળ ખેંચી શક્યા નહીં. પછી યોહાને સિમોન પીતરને કહ્યું, એ તો પ્રભુ છે. ત્યારે સિમોન પીતરે જભ્ભો પહેરી લીધો, કેમ કે કમરથી ઉપર તે ઉઘાડો હતો, ને પાણીમાં કૂદી પડ્યો. બાકીના શિષ્યો હોડીમાં રહ્યા અને માછલીઓથી ભરેલી ભારે જાળ ખેંચીને લગભગ થોડીક દૂરથી કિનારા સુધી લઈ ગયા. કિનારે પહોંચી જોયું તો ત્યાં અગ્નિ સળગાવેલો હતો. તેના પર માછલી શેકાઈ રહી હતી અને રોટલી પણ તૈયાર હતી. તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો. એથી સિમોન પીતર હોડી પર ચઢીને 153 મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો. અને જો કે એટલી બધી માછલીઓ હતી તો પણ જાળ ફાટી ગઈ નહીં. આવો, નાસ્તો કરો. તે પ્રભુ છે એ જાણીને શિષ્યોમાંના કોઈની તું કોણ છે એમ તેને પૂછવાની હિંમત ચાલી નહીં. ઈસુએ આવીને રોટલી લઈને તેઓને આપી અને માછલી પણ આપી. મરી ગયેલાઓમાંથી પાછા ઉઠ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન દીધું.